હાલે ગરમીનો પારો વધી ગયો છે ત્યારે એસટીમાં મુસાફરી કરતા મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટરોને ગરમીથી રાહત મળે તે માટે ઠંડા પાણીના જગ તેમજ ડ્રાઈવર કંડક્ટર માટે ઓઆરએસની વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. ભુજ એસટી વિભાગના વિભાગીય પરિવહન અધિક્ષક નિશાબેન ઠક્કરે ચંચળ ન્યૂઝને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલે ગરમીની પરિસ્થિતિ જોતા કેટલીક બસોમાં ઠંડા પીણાની જગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેમજ ગરમીમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર માટે ઓઆરએસના પાઉચની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભીષણ ગરમીને અનુલક્ષીને જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્યારે આપણા જો કચ્છમાં તો ગરમીનો પારો વચ્ચે હમણાં તો 44 જેટલું થઈ ગયું હતું, એટલે એમાં આપણા એસટીના જે પણ ડ્રાઈવર કંડક્ટર છે, મુસાફરો છે, ગરમીમાં આવન જાવન કરતા જ હોય છે. તો દરેક ડેપો કક્ષાએ પાણીની વ્યવસ્થા તો આપણે રાખેલી છે. અમુક જગ્યાએ તો એવું છે કે આપણી બસોની અંદર અમુક કંડક્ટર સારા એવા ભાઈઓ જે છે એ પોતે જગ પણ રાખે છે અને બસની અંદર જે મુસાફરી કરતા જે પણ મુસાફરો છે એને પણ પાણી આપે છે. અને ડ્રાઈવર કંડક્ટરો માટે હમણાં આપણે ઓઆરએસ પેકેટનું દરેક ડેપો ઉપર પણ વિતરણ કરવામાં આવેલું છે. અને બીજું કે આપણે ડ્રાઈવર કંડક્ટરો અત્યારે હાલમાં કાળજાળ ગરમીની અંદર બસો ચલાવે છે, મુસાફરો પણ મુસાફરી કરે છે, એટલે આપણે અત્યારે ગરમીની અંદર થોડું પાણીનું પ્રમાણ થોડું વધારે લેવું જોઈએ જેથી ડિહાઈડ્રેશન ન થાય, એનું પણ પૂરતી તકેદારી આપણે રાખવામાં આવે છે.